થાનગઢ તાલુકાના નળખંભા ગામે વીજળી પડતા બે પશુઓના મોત. હવામાન આગાહીના સૂત્ર પ્રમાણે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં જોરદાર પવન સાથે તેમજ વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો હતો, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા નળખંભા ગામે સારાલા ધીરુભાઈની વાડીમાં જોરદાર વીજળીનો કડાકો થયો અને ત્યારબાદ કમોસમી વરસાદની સાથે બે ભેંસો પર વીજળી પડતા તેમનું મૃત્યુ થયું હતું. સારલા ધીરુભાઈ અલુભાઈ એક ખેડૂત પરિવારમાંથી આવે છે તેમજ પશુ આધારિત ગુજરાન ચલાવે છે. આ ઘટના અંગે સરપંચ અને તલાટી તેમજ પશુ દવાખાને પણ જાણ થતાં તેઓ દોડી ગયા હતા. જો કે વીજળી પડતા લોકોને નુકસાન પહોંચ્યું નથી અને સારલા ધીરુભાઈની માંગ છે કે બે પશુઓના મૃત્યુ થયા હોવાથી સરકાર તરફથી વળતર મળે અને તે ચૂકવવામાં આવે તેવી એમની આશા છે. થાનગઢ નળખંભા ધીરુભાઈ અલુભાઈ 6 વાગે વરસાદ ઝીણો ઝીણો વરસતો હતો તો અહીંયાથી વીજળી પડી. મારે 2-3 ભેંસું અને ગાયું બાંધી હતી તો મારા 2 છોકરા નાના વાળીએ હતા, હું પણ ગામમાં હતો. વીજળી પડી તો 2 ભેંસું મારી નાખી તો સરકારને નિમણ વિનંતી કે અમને મળે તો સહાય આપજો. અમારા કાકા હે અને 6-6.5 ગાડામાં વીજળી પડી છે અને 2 ભેંસીઓ અને ગાયના માલ બાંધ્યા હતા અને વીજળી પડી છે અને 2 ભેંસીઓમાં 2 ભેંસીનું મારણ થઈ ગયું છે અને 1 ગા રહી ગઈ. અને બાબુ હતો, બધા 16 વાળા હતા અને બાબુ અને છોકરા બીજા હતા એ રહી ગયા છે અને 2 ભેંસીનું મારણ થઈ ગયું. એમાં સરકારની નમ્ર વિનંતી છે સરપંચની તલાટીની બધાની કે જે સરકારની સહાય મળતી હોય એ દેવા નમ્ર વિનંતી છે. અને બીજા અમારા કાકા છે અને અમારો ભાઈ છે. આ મજૂરી લોકો છે અને બંને ત્યાં સુધી સહાય જેટલી થતી હોય એ પૂરેપૂરી સહાય આપે એવી સરકારને અથવા અમારા સરપંચશ્રી અને તલાટીશ્રીને નમ્ર અપીલ કરી છે અને જે પૂરતી જે આની સહાય મળે છે એ સહાય આપવા નમ્ર વિનંતી. રજવાડી ચાય, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9001428551.